विद्यार्थी मित्रों हवे आपणे ऑल्टरनेटर नो सिंक्रोनस इम्पीडन्स मेथड की मदद थी वोल्टेज रेग्युलेशन शोधवा माटे नो प्रेक्टिकल परफॉर्मन्स करवा जई रह्या छे। अहींया आगळ आपणी पासे ऑल्टरनेटर छे एना स्पेसिफिकेशन हुं तमने बताऊं तो ए 3.5 केवीए नो ऑल्टरनेटर छे जेनो मेक्सिमम करंट छे 5.5 एम्पियर અને એનો વોલ્ટેજ રેટિંગ છે એ 440 વોલ્ટ છે બરાબર અને એને જે ફેરવનાર પ્રાઇમોવર તરીકે છે ડીસી શન્ટ મોટર છે એ એનો જે સ્પેસિફિકેશન હું તમને કહું તો એ છે 5 એચપી ની છે અને મેક્સિમમ 20 એમ્પિયર કરંટ ફ્લો કરે છે અને 230 વોલ્ટ ઉપર ઓપરેટ કરે છે થાય છે બરાબર છે અને આપણે આ જે ઓલ્ટરનેટર સેટને 1500 આરપીએમ કોન્સ્ટન્ટ થી આપણે એને મૂવ કરવા દેવાની છે। હવે આપણે આ જે પ્રેક્ટિકલ પરફોર્મન્સ દરમિયાન ઓપન સર્કિટ ઓલ્ટરનેટરનો ઓપન સર્કિટ ટેસ્ટ અને ઓલ્ટરનેટરનો શોર્ટ સર્કિટ ટેસ્ટ લેવાના છે એટલે મેં સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે કનેક્શન કરીને રાખેલા છે। આ જે મીટર છે ફીલ્ડ એક્સાઇટિંગ કરંટ મેજર કરે છે અને આ જે છે રિયોસ્ટેટ છે એ ફીલ્ડ એક્સાઇટિંગ કરંટ છે એ કંટ્રોલ કરે છે અને આ જે એ મીટર છે એ જે ઓલ્ટરનેટરનો જે સપ્લાય છે એને આપણે એ મીટર થ્રુ શોર્ટ કરેલ છે અને બીજી લિંકો છે આર વાય અને બી છે બરાબર છે અને આર અને વાય ની વચ્ચે આપણે એ મીટર થ્રુ શોર્ટ કરેલ છે અને જે વાય અને બી ને આપણે ડાયરેક્ટ લિંક થી શોર્ટ કરેલ છે બરાબર આ પ્રમાણે કનેક્શન છે। હવે આપણે ડીસી સપ્લાયની મદદથી જે પ્રાઇમોડ તરીકે ડીસી શન્ટ મોટર છે એને હું સ્ટાર્ટરની મદદથી મૂવ કરું છું। આપણો શોર્ટ સર્કિટ કરંટ છે એ 5 એમ્પિયર છે આપણો શોર્ટ સર્કિટ કરંટ છે એ 5 એમ્પિયર છે અને સ્પીડ એક્સાઇટિંગ કરંટ છે 0.7 એમ્પિયર છે। આપણે આ જે શોર્ટ સર્કિટ મેથડમાં એક જ રીડિંગ લેવાનું છે। હવે આપણે ફરીથી ડીસી શન્ટ મોટર છે એને સ્ટાર્ટ કરીને ઓલ્ટરનેટરનો ઓપન સર્કિટ ટેસ્ટના રીડિંગ આપણે લેવા જઈ રહ્યા છે। આપણે મશીનને સ્ટાર્ટ કરીએ છીએ લોડ પર ઓપન સર્કિટ વોલ્ટેજ હું મેજર કરું છું તો અત્યારે આપણને ઓપન સર્કિટ વોલ્ટેજ છે એ 440 વોલ્ટ મળે છે અને ફીલ્ડ એક્સાઇટિંગ કરંટ છે એ 0.6 એમ્પિયર મળે છે। આ પ્રમાણે આપણે ઓલ્ટરનેટરના ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટના આપણે રીડિંગ લીધેલા છે એને આધારે આપણે ઓલ્ટરનેટરની સિંક્રોનસ ઇમ્પીડન્સ મેથડથી અને એમએમએમ મેથડથી વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાનું છે જે આપણે રીડિંગના આધારે કરી શકીશું।